રેલવે બજેટ આજે કેન્દ્રીય રેલ મંત્રી સદાનંદ ગૌડાએ રજૂ કર્યું ત્યારે આ વખતના રેલવે બજેટમાં ટ્રેનમાં નિત નવી સવલતોની જાહેરાત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, જેમાં રાજધાની ટ્રેનમાં ડિસ્પોઝેબલ ચાદર, શતાબ્દી ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ થઈ જાય તેવી સિસ્ટમ અને ફાયર સપરેશન સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે. એનડીએ સરકારના આ પહેલા બજેટમાં હાઈ કેપેસિટી મિલ્ક વાન તથા મીઠાના પરિવહન માટે સામાન્ય વેગનના ઉત્પાદન જેવી દરખાસ્તોનો પણ સમાવેશ થશે. સાથે જ વધુમાં વધુ સ્ટીલ કોઇલનું પરિવહન થઈ શકે તે માટે હાઈ કેપેસિટી વેગન વિકસાવવા માટે રેલવે તૈયાર કરી રહ્યું છે. જો હાલના વેગન્સની વાત કરીએ તો હાલ કુલ ક્ષમતા 2346 ટનની છે, જે વધારીને 3944 ટન કરવાની યોજના છે. તો પાર્સલ વાનની સંખ્યા તથા ક્ષમતા વધારવાની પણ દરખાસ્ત મુકાઈ શકે છે, જેથી રેલવેની આવકમાં વધારો થશે તેવું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત ટ્રેનમાં લોકોને આરોગ્યપ્રદ માહોલ મળે તેવી પણ રેલવે દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રેલવે દ્વારા યાત્રી ભાડા અને માલસામાન ભાડામાં વધારો ઝીકવામાં આવ્યો હતો, ત્યારે રેલવે પ્રધાન સદાનંદ ગૌડા તથા નાણાપ્રધાન અરુણ જેટલીએ દેશવાસીઓને રેલવેમાં અદ્યતન સુવિધાઓ આપવાની વાત કરી હતી, ત્યારે હવે સૌની નજર આવનારા રેલ બજેટ પર રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.